નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ બગલ. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં નજરે પડે છે, ત્યારે વરસાદમાં પાણી ભરાય અને વાહન ચાલક ગટરમાં ખાબકે તો જવાબદાર કોણ, તેવો સવાલ ઉભા થયા છે. વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. આ માર્ગ પરથી હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ માર્ગ પર પાણી ભરાય અને વાહન ચાલક તૂટેલ ગટરમાં ખાબકે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ, તેવા સવાલ ઉભા થયા છે. આ કલેક્ટર કચેરી નેતા પદાધિકારીઓ સાથે કર્મચારીઓ સાથે કામર્થે આવતા હોય છે, તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલી તેઓને ધ્યાનમાં આવ્યું જ નથી? ત્યારે વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલું ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઢાંકણું લગભગ એક મહિનાથી ઢાંકણું એવી ને એવી પરિસ્થિતિમાં છે. મેં જાતે ચાર વખત કમ્પ્લેન કરી છે, કદાચ બે વખત ઓનલાઈન કરી છે, ત્રણ વખત ઓફિસમાં કીધું છે, છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા તો ઓફિસના લોકો કામ કરવા માગતા નથી. અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવી જ પરિસ્થિતિ છે. તો મેં એક ઝાડ તોડીને આપણા જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતા અહીંયા કલેક્ટર કચેરી છે, તમે જોતા રહેજો, કેમ કે અહીંથી જતા કોઈ બી આ ખાડામાં પડી શકે છે, એવું છે, અકસ્માત થઈ શકે છે. એટલે મેં જાતે આ ઝાડ લાવીને લગાડી દીધું છે અહીંયા. થોડાક દિવસ પહેલાં ફ્રી મોસમની કામગીરી કરી છે અને બધી જગ્યાએ ઢાંકણા બેસાડવામાં આવેલા છે. સાહેબ, 25 ઢાંકણાના ફોટા તો મારા પાસે છે. હમણાં હાલમાં જે તંત્રએ કશું કામ કર્યું નથી. હજુ બી તમે સૂર્યા પેલેસ સયાજીગંજમાં જશો ત્યાં બધા ગટરના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે, ઢાંકણા નહીં, ઢાંકણા ઉપર છે જ નથી. બસ આ ખાલી વાહવાઈ લૂંટવાની છે. મેયરને કમિશનરને ખાલી વાહવાઈ લૂંટવાની છે, બીજું કોઈ કામ કરતા નથી એ લોકો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.